जय श्री कृष्ण विद्यार्थी मित्रों, कलरव मॉडर्न स्कूल नी यूट्यूब चैनल में तमारु स्वागत छे। आज आप भणवाना छीए विषय संस्कृत। तो हवे संस्कृत विषय में आपणे बधा ज चेप्टर चलावी चूक्या छीए। हवे वारी आवे छे रिविजन करवानी, तो फरीथी चेप्टर एक थी आपणे रिविजन चालू करिए। तो चेप्टर एक छे मम अंगानी, एटले के मारा अंगो। मम अंगानी એટલે કે મારા અંગો। તો આપણા શરીરના અંગો વિશે આપણે ભણવાનું છે। આપણા શરીરના અંગોને આપણે શું કહી શકાય, બરાબર છે ને? આ સંસ્કૃત વિષય તમારે ધોરણ 6માં જ આવ્યો છે। અત્યાર સુધી તમારે સંસ્કૃત વિષય આવતો ન હતો, બરાબર? એટલે આપણે આપણા અંગોથી, આપણા શરીરથી ભણવાનું ચાલુ કરીએ અને પછી આગળ નવું નવું સમજીશું। તો ચાલો, તો પેલી આ આકૃતિ જુઓ। આ આકૃતિમાં આપણને દાંત અને હોઠ બતાવ્યા છે, બરાબર? આ દાંત છે અને આ હોઠ છે, તો એને સંસ્કૃતમાં શું કહેવાશે? એવું આપણને તીર મારીને દર્શાવ્યું છે। તો જુઓ, આ તીર ક્યાં જાય છે? દાંત સુધી। એટલે કે દાંત એટલે શું થશે? દંતાહા। દંતાહા એટલે દાંત, બરાબર છે? ત્યારબાદ જુઓ, આ તીર જાય છે હોઠ સુધી, એટલે કે ઓષ્ઠ। ઓષ્ઠ એટલે શું થશે? હોઠ, બરાબર? ઓષ્ઠ એટલે હોઠ, અને દંતાહા એટલે કે દાંત, બરાબર? ત્યારબાદ આપણે આવીએ આ બાજુની આકૃતિમાં। તો આ બાજુની આકૃતિમાં દર્શાવી છે જીભ। તો જીભ પર એરો દર્શાવીને લખ્યું છે જીવા, એટલે કે એને જીવા વંચાશે, બરાબર? જીભને કહેવાશે સંસ્કૃતમાં જીવા। પછી ત્યારબાદ આપણા શરીર પર આવીએ, તો આ એરો દર્શાવ્યો છે, આ તીર આપણને કપાળ પર દર્શાવ્યું છે, એટલે કે લલાટમ। લલાટમ એટલે કે કપાળ, બરાબર? કેશા, તો કેશાનો એરો છે વાળ તરફ, એટલે કે કેશા એટલે કે વાળ, બરાબર? લલાટમ એટલે કપાળ, કેશા એટલે કે વાળ। પછી કર્ણ, કર્ણનો એરો છે કાન પર, એટલે કે કર્ણ એટલે કે કાન। ગ્રીવાનો એરો છે ગરદન પર, એટલે કે ગ્રીવા એટલે શું થશે? ગળું। ગ્રીવા એટલે કે ગળું, ગરદન। પછી નેત્રમ, નેત્રમનો એરો છે આંખ પર, એટલે કે નેત્રમ એટલે આંખ। નાશિકાનો એરો નાક પર છે, એટલે કે નાશિકા એટલે નાક। મુખમ એટલે કે મોઢું, બરાબર? મુખમ એટલે કે મોઢું। પછી વક્ષ, વક્ષનો એરો ક્યાં છે? છાતી પર, બરાબર? એટલે વક્ષ એટલે કે છાતી। હસ્ત એટલે કે હાથ। ઉદરમ એટલે કે પેટ, બરાબર? એરો આ ભાગ છે એ આપણું પેટ કહેવાય, એટલે ઉદરમ એટલે કે પેટ। કર એટલે હાથ પણ થાય, બરાબર? કર એટલે હાથ। કરતલમ, કરતલમ એટલે કે હથેળી, બરાબર? કરતલમ એટલે કે હથેળી, બરાબર? જો વિદ્યાર્થી મિત્રો, કરહ એટલે કોણીનો નીચેનો ભાગ, અને કરતલમ એટલે કે હથેળી, બરાબર? કરહ એટલે કે કોણીનો નીચેનો ભાગ, આ ભાગ છે એને કરહ કહેવાય, આ ભાગ છે એને હસ્ત કહેવાય, એટલે કે હાથ, આ ભાગને કરહ કહેવાય, અને નીચેનો ભાગ એટલે કે હથેળીનો ભાગ એટલે કે કરતલમ, બરાબર? ત્યાર બધી હજી થોડું નીચે આવે, પાદહ એટલે શું થશે? પગ થશે, બરાબર? પાદહ એટલે કે પગ, અને ચરણ એટલે કે પગનો પંજો, બરાબર? ચરણ એટલે કે પગનો પંજો, બરાબર? તો આપણે આટલું શીખ્યા, દંતા એટલે દાંત, ઓષ્ઠ એટલે હોઠ, લલાટમ એટલે કપાળ, નેત્રમ એટલે આંખ, નાશિકા એટલે નાક, મુખમ એટલે મોઢું, કેશા એટલે વાળ, કર્ણ એટલે કાન, ગ્રીવા એટલે ગરદન, જીવા એટલે જીભ, વક્ષ એટલે છાતી, હસ્ત એટલે કે કોણીનો ઉપરનો ભાગ એટલે કે હાથ, કરહ એટલે કે, કરહ એટલે પણ હાથ જ થાય પણ કોણીનો નીચેનો ભાગ, કરતલમ એટલે હથેળી, પાદ એટલે પગ, ચરણ એટલે કે પગનો પંજો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ, તો હવે આપણને અહીંયા કેટલાક ચિત્રો આપ્યા છે, આ ચિત્રો ઉપરથી આપણે સમજીએ કે કોને શું કહેવાય। તો મુખ,
ચહેરાનું ચિત્ર આપ્યું છે તો એને શું કહેવાશે મસ્તકમ પછી દાંત તો દંતા પછી હોઠ આપ્યા છે તો ઓષ્ઠ પછી કાન આપ્યો છે તો કર્ણ આંખ આપી છે તો એને શું કહેવાશે નેત્રમ ત્યારબાદ હથેળી આપી છે તો શું કહેવાશે કરતલમ પગનો પંજો આપ્યો છે એટલે શું કહેશું આપણે તેને ચરણ પછી અહીંયા આપણને વર્ગીકરણ કરવાનું કીધું છે દંતા ઓષ્ઠો કર નેત્રમ વક્ષ મુખમ ઉદરમ નાસિકા ચરણ જીવા બરાબર અને તેને આપણે ત્રણ ભાગોમાં વર્ગીકરણ કરવાનું છે એટલે કે મસ્તકના અંગો ધડના અંગો અને હાથ પગના અંગોમાં આ ત્રણ ભાગમાં આપણે તેને વર્ગીકરણ કરવાનું છે તો મસ્તકના અંગો કયા થશે તો કે મોઢા પરના અંગો બરાબર માથાના અંગો તો દંતા દંતા શેમાં આવશે દંતા એટલે કે દાંત એટલે કે મસ્તકના અંગોમાં આવશે ઓષ્ઠ મસ્તકના અંગમાં આવશે એટલે કે હોઠ કર એટલે કે હાથના અંગોમાં બરાબર કર નેત્રમ એટલે કે આંખ આંખ આવશે મસ્તકના અંગોમાં બરાબર વક્ષ એટલે કે છાતી એટલે ધડનો અંગ મુખમ મુખ એટલે કે મોઢું બરાબર મસ્તકનો અંગ ઉદરમ ઉદરમ એટલે કે પેટ પેટ ક્યાં આવે ધડના અંગોમાં નાસિકા એટલે કે નાક નાક ક્યાં આવે માથાના અંગોમાં પછી ચરણ ચરણ ક્યાં આવશે પગના અંગોમાં હાથ પગના અંગોમાં એટલે કે પગનો પંજો અને જીવા જીવા ક્યાં એટલે કે મોઢું ક્યાં આવશે બરાબર મસ્તકના અંગોમાં તો જુઓ મસ્તકના અંગોમાં કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે કે દંતા ઓષ્ઠો નેત્રમ મુખમ નાસિકા અને જીવા ધડના અંગોમાં વક્ષ ઉદરમ હાથ પગના અંગોમાં કર અને ચરણમ બરાબર છે તો આમ આપણે ત્રણ ભાગનું વર્ગીકરણ કર્યું બરાબર આજ પૂરતું આટલું રિવિઝન આપણે રાખીએ આવતા પીરિયડમાં આની પછીનું રિવિઝન આપણે કરીશું ધન્યવાદ મિત્રો.